हाय फ्रेंड्स, आज आप बना रहा है सूका झींगा शाक। तो आना ना सूका झींगा है आने बॉम्बे में मोस्टली जवला कहवाई है। तो तब जी सको सूका है ना है, सो इट्स कॉल्ड जवला ऑल्सो, बट आप सूका झींगा शाक कही। साथ ही जेनवा पहला जो है कांदो, तो हूँ एक साइड में कांदो लाल करने मूकी दी छूँ। अने आपणे कांदो तमे बे थी त्रण लई शको छो तमारा हिसाबे, जेटलो तमे सूको झींगो लीधो हशे एटलो। हवे आपणे आमां तेल नाखी देशुं, एक बे, अहीं मारो चमचो थोड़ोक नानो छे एटले मैं त्रण चमचा तेल नाख्या छे। बाकी जो तमे मोटा चमचानो यूज करता हो तो तमे ए हिसाबे तेल नाखजो, वधारे भी ना होय ने एकदम ओछू भी ना होय। तो आ एक साइड लाल थई जशे त्यार सुधी आपणे आ सूका झींगा ने थोड़ू सेकी लेशुं, जेथी अने सेकी लेशुं एने जेथी आपणे एने धोवामां आसानी पड़शे। तमे तवा अथवा कोई कढ़ाई के में भी आ सूका झींगा ने सेकी सको। सो गैस मीडियम आँच पर मूकजो, ना वधारे धीमे ना वधारे फास्ट, कारण मैं एकदम मीडियम आँच पर मूकवानी छे। ले सेम कांदाना आपणे जे डुंगळी फ्राई करी रहे छे एने भी मीडियम आँच पर मूकजो, जेना चालता बने सारी रीते एना लेवल पर थई जशे। आ ऑलमोस्ट आने बे थी त्रण मिनिट तमारे सेकवाना छे, जेथी तमने आने त्यारे बंद करी देजो ज्यारे तमने आमांथी कुरकुर कुरकुर आवाज आवानो स्टार्ट थई जाय, एटले समझी लो के आ थई चूक्या छे। बे थी त्रण मिनिट, हार्डली बे थी त्रण मिनिट, नहीं तो जो तमे वधारे એને કરશો તો આ થોડુંક વધારે શેકાઈ જશે અને બળી પણ શકે છે। હવે આપણે આને ધોવા માટે એક વાસણમાં લઈ લઈશું। મેં આ ચાળણી જેને કહેવાય એ લીધી છે, જેથી આમાં જે છિદ્ર દેખાય છે એમાંથી પાણી વ્યવસ્થિત રીતે નીકળી જાય અને આપણા ઝીંગા સારી રીતે સૂકા થઈ જાય। અમુક જે ઝીણા ઝીણા કચરા હશે એ બી આમાંથી નીકળી જશે જ્યારે આપણે આને ધોશું। જો તમારી પાસે આ ન હોય તો બી વધારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે નોર્મલ એમાં બી કરી શકો છો। તમે નોર્મલ સોપમાં કે કોઈ બાઉલમાં કેમાં બી ધોઈ શકો છો જો આવી વસ્તુ ના હોય તો, પણ મેક શ્યોર કે તમે ધો। ઓલમોસ્ટ ડન છે આ, હવે આપણે આને ધોઈ લઈશું। હવે તમે જોઈ શકો છો કે એકદમ કુરકુર બી રહી ગયા છે, જેથી આનો સ્વાદ બી ત્યારે જ્યારે આપણે બનાવશું ત્યારે એક અલગ જ ફ્લેવરમાં આવશે। આ કાંદા લાલ થતા જ છે, સાથે આવી આપણે ધોઈ કાઢશું। પાણીમાં સારી રીતે પાણીમાં ધોઈ લો, ડાયરેક્ટ નાની નીચે કાં તો પછી તમે જે હિસાબે ધોઈ શકો છો, જો તમે એમ ગ્લાસના માપથી ધોઈ રહ્યા છો તો એટલીસ્ટ 6-7 પાણીથી આને ધોઈ લેજો, જેથી એમાં જે બી રહેલા થોડા નાના નાના જોઈ શકો છો આમાં નાના 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 વાળ જેવા અમુક વસ્તુઓ હોય છે તો એ નીકળી જશે। આનો કલર જ્યાં સુધી ચેન્જ થઈ જશે ના થાય ત્યાં સુધી આપણે એને ધોવાનું। ઓપ્શનલ બી રાખી શકો છો, જો તમને વગર છે કે ધોવું છે તો બી તમે ધોઈ શકો છો, પણ થોડુંક અમુક ટાઈમે સ્વાદમાં ફરક આવી જશે અને આનું જે કડક થયા પછી જે
એમાંથી કચરો ને જે બી કશું નથી, આપણું જે વસ્તુ એક્સ્ટ્રા વસ્તુ હશે જે નીકળે છે એ અમુક થોડુંક ઓછું નીકળે છે. જોઈ શકો છો કાંદા લાલ થઈ જ ગયા છે, તો આપણે આમાં ટામેટા નાખશું. તમે 3-4 નાના નાના ટામેટા છે એટલે મેં 4 લીધા છે, તમે 3-4 નાના નાના ટામેટા નાના નાના પીસ કરીને આમાં નાખી દો, જેથી આ ટેસ્ટી લાગે. જેટલા ટામેટા હશે એટલું ટેસ્ટી બનશે. અહીં મેં કાંદા ઓછા જ લીધા છે, એટલે આ હું 3 લોકો માટે બનાવી રહી છું, એટલે આ 3 લોકોની રેસીપી છે. જો તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો. હવે આપણે આમાં તમે જેવી મસાલો ખાતા હશે એ હિસાબનો મસાલો આપણે આમાં નાખી દઈશું. અમારે ત્યાં રેડીમેડ મસાલો જ છે, એટલે આપણે આદું લસણ કોપરું પછી ધનિયા પાવડર જીરું એ બધું છે આમાં, એટલે હું થોડુંક આ નાખી દઉં છું, તો એમાં પછી બીજી કંઈ વસ્તુની જરૂર નહીં પડે. અને એઝ યુઝ્યુઅલ આપણે બાકી નોર્મલ મસાલાઓ નાખશું, જેથી એનો સ્વાદ અલગ બને. આ હળદ છે, હળદર થોડી હળદર નાખી દીધી, વધારે નહીં નાખતો, એ તો ખાલી યલો યલો અને હળદનો સ્વાદ આવશે. હવે ધનિયા પાવડર નાખીશું આમાં થોડુંક. ધનિયા પાવડર નાખી દીધું. આ ધનિયા પાવડર તમે ધનિયા પાવડરનો થોડો વધુ ઇસ્તેમાલ કરી શકો છો એઝ પર યોર ચોઈસ. હવે આમાં આપણે લાલ મરચાંનો પાવડર બી, મારે વધારે તીખું નથી બનાવું એટલે હું થોડુંક 1/2 ચમચી જ નાખીશ. તમે તમારા સ્વાદ અનુસાર નાખજો, એટલે તમને કેટલું તીખું જોઈએ છે શું છે એ તમે તમારા એ હિસાબે નાખજો. હવે આપણે આમાં મીઠું નાખીશું, મીઠું તમારા સ્વાદ અનુસાર. અહીંયા અમે 1 ચમચી મીઠું નાખ્યું છે અને થોડુંક ગરમ મસાલો. વધારે બી નહીં નાખતા કારણ કે ઝીંગા પહેલાંથી જ ગરમ હોય છે સીફૂડ. અને હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આને થોડી વાર થવા દઈશું. જો કે આ પ્રોપર જોઈ શકો છો, પ્રોપર થઈ ચૂક્યું છે, ટામેટા એકદમ મિક્સ થઈ ચૂક્યા છે, ક્રશ કરી દીધા છે તેમાં, એમ તમે બી કરી શકો છો. અને હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું. ગ્રેવી નથી બનાવી એટલે વધારે પાણી નહીં નાખતા. હવે આપણે આ પાણીમાં આ ઝીંગામાંથી જે ઝીંગાને આપણે ધોયા છે સૂકા ઝીંગા એમાંથી આપણે પાણી એકદમ સારી રીતે નીચવી કાઢશું. હવે આ પ્રોપર થઈ ચૂક્યા છે, આમાંથી પાણી નીકળી ચૂક્યું છે. હવે આપણે આમાં નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લેજો આને, તો પ્રોપર મસાલો અને જે સૂકો ઝીંગો છે એ પ્રોપર મિક્સ થઈ જાય સારી રીતે. હું હવે આમાં ધાણા બી નાખી જ રહી છું, કોથમીર. આને એટલા માટે પહેલાં જ નાખી રહી છું કે આની સાથે થોડું ચડી જાય. તમે આને પછી પણ નાખી શકો છો ગાર્નિશિંગના તોર પર. અને એકવાર આને ધાણા નાખીને મિક્સ કરી લીધું સારી રીતે અને એને 10 મિનિટ માટે ગેસ પર થવા દેજો. હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈએ. બસ મિક્સ થઈ ચૂક્યું છે, હવે 10 મિનિટ આને થવા દે. તો મિત્રો રેડી છે આપણું સૂકા ઝીંગાનું શાક,
ચોલાનું શાક, બસ મસ્ત ખાઓ, બનાવો મસ્ત, બનાવો મસ્ત ખાઓ.